नमस्कार विद्यार्थी मित्रों, हवे आपणे धोरण 8 માં વિષય ગણિત આગળ અભ્યાસ કરીએ. પ્રકરણ નંબર 8 રાશિઓની તુલના, જેમાં સ્વાધ્યાય 8.3 દાખલા નંબર 12, જેની રકમ મિત્રો આ પ્રમાણે છે. એક સ્કૂટર રૂપિયા 42,000 માં ખરીદવામાં આવ્યું, તેની કિંમતમાં 8% પ્રતિ વર્ષનો ઘટાડો આવ્યો તો એક વર્ષના અંતે તેની કિંમત શોધવાની છે. અહીં મિત્રો સ્કૂટરની કિંમત કેટલી આપી છે તમને? 42,000 રૂપિયા. સ્કૂટરની ઘટતી કિંમતનો દર કેટલો આપેલો છે મિત્રો? 8%. અને એક વર્ષ પછી મિત્રો એની કિંમત આપણે શોધવાની છે. તો P બરાબર મિત્રો મુદ્દલ કેટલું? 42,000 રૂપિયા. આર એટલે રેટ ઓફ ઇન્ટરેસ્ટ કેટલા ટકા? 8%. T સમય મિત્રો કેટલો આપે છે? એક વર્ષ, એટલે કે N બરાબર મિત્રો 1. T એટલે ટાઈમ અને N એટલે નંબર ઓફ યર્સ, બંને મિત્રો શું દર્શાવે છે? મુદત. હવે મિત્રો આપણે સૂત્ર લખીશું. A બરાબર P કૌંસમાં 1. અહીં મિત્રો પ્લસ ની લખી, કારણ કે મિત્રો 8% ના દરે પ્રતિ વર્ષનો ઘટાડો દર્શાવે છે. મિત્રો ઘટાડો એટલે મિત્રો માઇનસ, અને વધારો હોત મિત્રો તો શું મૂકોત? પ્લસ મૂકોત, એટલે માઇનસ R / 100 કૌંસની બહાર મિત્રો n ઘાત. હવે મિત્રો ઘટાડો બતાવ્યો 8%, ઘટાડો મિત્રો એટલે અહીંયા r મિત્રો શું લઈએ આપણે? માઇનસ 8, એટલે અહીંયા મિત્રો રકમની સૂત્રની અંદર રકમ લખી દઈએ. p બરાબર 42,000 1 ઓછા r એટલે 8 ભાગ્યા 100 કૌંસની બહાર 1 ઘાત, એન બરાબર 1. હવે સાદું રૂપ આપીએ મિત્રો 42,000. હવે મિત્રો 1 - 8 ના છેદમાં 100 ની બાદબાકી કરવી હોય તો મિત્રો છેદ સરખા હોય તો આપણે કરી શકીએ. છેદ સરખા નથી એટલે આપણે લસા લેવો પડે. 100 લસા લઈએ મિત્રો તો અહીંયા 1 ના છેદમાં કઈ નહીં, 1 કહેવાય. 1 ના છેદમાં 100 લાવવા તો 100 વડે ગુણવા પડે. 100 ગુણ્યા 1 એટલે અહીંયા મિત્રો 100 માઇનસ, અહીંયા મિત્રો છેદમાં 100 છે એટલે ઉપર અંશમાં કોઈ પ્રશ્ન છે નહીં. 8 ના 8, 100 માંથી 8 બાદ કરીએ કેટલા વધે મિત્રો? 92 ના છેદમાં 100 કૌંસની બહાર મિત્રો 1 ઘાત. અને એવી રીતે ના આવડે મિત્રો તો અગાઉ પણ મેં શોર્ટ ટ્રિક તમને શીખવાડી હતી. પ્લસ હતા તો મિત્રો છેદને અંશમાં ઉમેરી દેતા હતા. 100 + 8 એટલે 108, પણ અહીંયા મિત્રો માઇનસ છે તો 100 માંથી મિત્રો 8 બાદ કરીશું કેટલા વધે? 92 ના છેદમાં 100. હવે મિત્રો આ બંને સંખ્યાનું આપણે સાદું રૂપ આપી દઈએ. 42,000 ગુણ્યા 92 ના છેદમાં 100. અહીં મિત્રો અંશછેદ ઉડી જાય, 2 શૂન્ય શૂન્ય અંશછેદ ની અંદર મિત્રો ઉડી જશે. બાકી બધી સંખ્યાનો મિત્રો આપણે ગુણાકાર કરીશું. 42 એટલે કે 420 ગુણ્યા 92, અહીંયા મિત્રો શૂન્ય લખી દઈશું. આપણે કરીએ 42 ગુણ્યા 92, એકમ દશક 0, 2 9 18 વધી 1, 9 4 36 ને 1 37, 2 2 4 4 2 8 સરવાળો કરીએ એટલા આવે મિત્રો 3864. 3864 અને 420 માં મિત્રો 65 ને 0 મિત્રો આપણે લખી દઈશું તો આપણને શું મળે મિત્રો? 38,640, જે મિત્રો આપણને એ બરાબર મળ્યું. તો આપણે શું શોધવાનું છે મિત્રો? વર્ષના અંતે તેની કિંમત. તો મિત્રો આપણે કહી શકીએ કે સ્કૂટરની વર્ષના અંતે કિંમત કેટલી હશે મિત્રો? 38,640 રૂપિયા. તો આમ એક વર્ષના અંતે સ્કૂટરની કિંમત રૂપિયા 38,640 રૂપિયા થાય. તો આવી રીતે મિત્રો તમે દાખલો ગણી શકો છો.